હર હર મહાદેવ મહાદેવ મિત્રો. તો મિત્રો આજે આપણે જવાનું છે શૂટિંગમાં, એટલે કે શોર્ટ ફિલ્મનું શૂટિંગ છે. તો કયા શોર્ટ ફિલ્મનું શૂટિંગ છે અને એ ફિલ્મનું શૂટિંગ કઈ રીતના થાય છે, એમાં કેટલા કેમેરામેન હોય કે કયા કયા કેમેરા હોય અને કયા ડાયરેક્ટર, કયા પ્રોડ્યુસર, કયા રાઇટર અને કેટલા આર્ટિસ્ટ હોય છે, એ બધું આપણે આ વ્લોગમાં આપણે તમને બતાવવાના છીએ. તો આ વ્લોગમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, ખૂબ તમને જોવાની મજા આવશે. તો ચલો જઈએ આપણે શૂટિંગમાં. તો આપણે અત્યારે શૂટિંગમાં જઈશું, હું ત્યારે તો બહાર અને બહારથી અંદર જાઉં છું. આ આપણો ગેટ છે બરાબર. તો ઓલા જે જગાભાઈ રહ્યા, જગાભાઈ પાડીને પાણી પાવે છે. આપણે જઈએ જગાભાઈ ભાઈ. અને મિત્રો હું તમને કહું, જો અત્યારે શૂટિંગ ચાલુ હોય છે બરાબર, શૂટિંગ ચાલુ છે, રેકોર્ડિંગ આપેલું હોય એટલે ત્યાં આપણે કંઈ બોલવાનું નહીં થાય, એટલે આપણે તમે થોડું મ્યુટ તમને બતાવશું. જગાભાઈ છે જો. આ જગાભાઈ જો તમને હા યલો કહેતા છે. આપડે થોડું ધીમું ધીમું બોલવું પડશે, કેમ કે અહીંયા ઓડિયો ચાલુ હોય તો ઓડિયોમાં અવાજ આવે. પેન્શામ ભાઈ જવું ને આ ખોડિયાર માતાજીનું શૂટિંગ છે. ખોડિયારમાં બધા છે રવિના બેન ના વર્ષા બેન જો બરાબર. તમે ઈ મારી ઉપર છોડાવો. ઘણી ખમ્મા મવડી તને ઘણી ખમ્મા, મા તારી કૃપા અપરંપાર છે. જય હો મા, જય હો તારી. મને બધી ખબર જ છે દીકરી. નહીં નહીં નહીં, એનો ડાયલોગ આખો પૂરાઈ ગયો તારો. મારો હા તું હે, તું એમ કે છે પણ તો ચિંતા ના કરીશ. ઓલો ડાયલોગ આવે છે, મને ખબર છે દીકરી, તે કોઈ એવું પાપ નથી કર્યું, તું નિર્દોષ છો. કેમ છે વર્ષાને દુખી દુખી કરી છે અને દુભાવી છે. તમારી પરમ ભક્ત વર્ષાને બહુ હેરાન કરી, એનું મેં દિલ દુભાયું છે માં. બહુ
જોઈને કે આખું શૂટિંગ કઈ રીતનું હતું, કઈ રીતના શૂટિંગ કર્યું ખોડિયાર માતાજીનું, તો એ વિડીયો ફૂલ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપી દીધી છે, તો ફૂલ વિડીયો જોઈ નાખજો. અને પૂરું થઈ ગયું શૂટિંગ, અને અત્યારે આપણે જોઈ શકો, આપણે રૂપાલબેન તમે જોઈ શકે એમનું ઘરેણાનું આપણે દાગીનાનું ખોલી બેઠા છે, તો કઈ રીતના આપણે તમને બતાવીએ. ચાલો જો રૂપાલબેન અને આપણા પ્રિય જગાલાલ. હાય મિત્રો, ચાલો તમારે કોઈ ગોલ્ડ ની ખરીદી કરવી હોય તો આવી જાઓ. નવરાત્રી આવે છે અને હમણાં નવરાત્રી આવે છે, ખૂબ સારી એડિશનો ડાયમંડ આવે છે, ડાયમંડ નો જોઈલો હાર છે, નોર્થ આવે છે એટલે પહેરો એટલે રાતે બહુ ચમક મારે. હાર છે, બંગડી છે, બુટ્ટી છે, ચેન છે, વીટી છે, તો આવી જાઓ રાસ ની જો છો. તો હા મિત્રો, તમારે પણ જો આવી રીતે કઈ એવું હોય ઘરેણાની વસ્તુ, તો રૂપાલબેન સાથે એકવાર અવશ્ય મુલાકાત કરો, ખૂબ સારા ભાવમાં તમને આપી દેશે. અને હારે હારે જગાલાલ પણ વેચી રહ્યા છે સાથે, જેન્ટ્સ માટેની, જેન્ટ્સ માટેનો પણ તમને મળી રહેશે. તો હવે આપણે પૂરું થઈ ગયું, બાઈ ના કલાકારો આપણે જોઈએ કઈ રીતે શું બધા કરે છે. અને વર્ષાબેન નું આપણે ઇન્ટરવ્યુ પૂરું થઈ ગયું, અને તમે જેની રાહ જોતા છો એ આપણે બતાવી શ્રીમાન ખોડિયાર માં. જો રહી ગયા, જય માતાજી. આ છે રવિનાબેન ઠાકોર, જે ગીગલી નામે ફેમસ છે. તો જે અત્યારે આપણે ખોડિયાર માતાજી શૂટિંગ તમને બતાવ્યું કે કેવી રીતના શૂટિંગ રહ્યું, એમના માટે આપણે જોઈએ કેવી રીતના કેવી રીતના શૂટિંગ રહ્યું. રવિનાબેન તમારું થોડું ગઘરું લાગ્યું પણ મજા આવી. માતાજીનું પાત્ર કેને ન ગમે? હા, માતાજીનું પાત્ર બધા કલાકારો સાથે મુલાકાત કરાવી. હવે એ વ્યક્તિ સાથે મુલાકાત કરવાની છે જે આખા વિડીયો કઈ રીતના ડાયરેક્શન કર્યું છે, કેમ કે મેન તો પોઈન્ટ ડાયરેક્શન છે. ડાયરેક્ટર અરખો બરાબર ન હોય તો ફિલ્મ નું શૂટિંગ પણ બરોબર ના થાય, કેમ કે ગમે તેવા કલાકારો હોય ને ડાયરેક્શન ન આવડે તો બેકાર થવાનું છે. તો આપણે એ મહાન વ્યક્તિ સાથે આપણે મળવા માંગીશ, કઈ રીતે ડાયરેક્શન કર્યું, કઈ રીતના ડાયરેક્શન કરે છે એ આપણે થોડીક એમની સાથે મુલાકાત કરવી. તો તમે પાછળ જોવો છો, પાછળ અમે બેઠા છે, તો આપણે ત્યાં કને જઈએ એમની પાસે. તમારું કેમ કે ગમે તેવી સ્ટોરી હોય અને ડાયરેક્શન બરોબર ન હોય ઘનશ્યામભાઈ, તો એ તો વિડીયો આખો ફ્લોપ જ જવાનો છે. કેમ કે ડાયરેક્ટર મેન પોઈન્ટ કહેવાય, ગમે તેવા કલાકાર મોટા મોટા હોય અને ડાયરેક્શન બેકાર હોય તો એ વિડીયોનો કોઈ મતલબ નથી. અને તમારું બેસ્ટ ડાયરેક્ટર આવે છે, કેમ કે બધા વિડીયો હું તમારા જોઉં છું, અને જો કે હું જોઈશું એમાં, એટલે વિડીયો તમારા બધા મિલિયનમાં લાખોમાં જાય છે. તો તમારું ડાયરેક્શન કઈ રીતનું હોય છે, કઈ રીતના કરો છો એ એક થોડું સમજાવજો ને. જયેશભાઈ, સૌ પ્રથમ તો હું તમને એવું કહેવા માંગીશ કે આજે દાદાનો વાર શનિવાર, એટલે હું આજે સુરેન્દ્રનગરથી સ્પેશિયલ દર શનિવારે હું આમ તો દાદાના દર્શન કરવા આવું જ છું. તો પહેલાં સૌ પ્રથમ મેં દાદાના દર્શન કર્યા, આરતીનો લાભ લીધો, અને ત્યાર પછી બેલા ગામ છે ત્યાં, તમે ખબર છે કે આપણું શૂટિંગ ચાલ્યું છે, ત્યાં આપણે શૂટિંગ કરી રહ્યા છીએ. ઓલરેડી સ્ક્રિપ્ટ બહુ સારી છે, ખોડિયાર માતાજી ઉપર કહેવાય ને કે આખો વિડીયો બનાવી રહ્યા છીએ, બહુ સરસ છે. થોડીક તકલીફ તો પડે વિડીયો બનાવતા, પણ ના બહુ મજા આવી. ના ના, તમારી વાત 100% સાચી છે, કેમ કે માતાજીના કોન્સેપ્ટ ઘનશ્યામભાઈ બહુ અઘરા હોય છે. જે કોમેડીન જે બધા હોય એ તો સામાન્ય બધા તરત થઈ જાય, પણ ખોડિયાર માતાજીના કોન્સેપ્ટમાં બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે એમાં શબ્દોમાં ધ્યાન રાખવું પડે. ખોડિયાર માતાજીને પણ આમ દરેક માતાજીના જે પણ કોઈ કોન્સેપ્ટ હોય ને એમાં બહુ ધ્યાન રાખીને જ કામ કરવું પડે, અને બધા પાત્રોને ન્યાય મળે ને એવી અમે બને ત્યાં સુધી પ્રયત્ન કરતા હોય છે. ઓકે, ભલે ભલે, કાંઈ વાંધો નહીં ઘનશ્યામભાઈ, તમારી સાથે મુલાકાત કરીને ખૂબ ધન્ય થયું. કાંઈ વાંધો નહીં, બસ આવી રીતે આપણે નવા નવા વ્લોગમાં તમારી સાથે મુલાકાત કરતા રહીશું. ચોક્કસ ચોક્કસ, આપણે તો કામ કરવી છે, ભેગા જ કામ કરવી છે, અને જે નવા નવા વિડીયો આવે બધાને આપણે વ્લોગ બનાવશું, કરીને બધા શૂટિંગ કરીએ છીએ, દરેક વખતે તમારી પાસે ઇન્ટરવ્યુ લઈશું. જય માતાજી, જય ખોડિયારમાં જય જામુંડા. તો મિત્રો, તમે જોયું કે હવે આપણે આ વ્લોગ ને સમાપ્ત કરી નાખશું બરોબર, અને આપણા ઘનશ્યામભાઈ બરોબર આપણે સાથે બેસી ગયા છીએ બરોબર. તો હવે આ વ્લોગ ને આપણે અહીંયા અંત વિરામ આપીએ છીએ, અને નવા વિડીયોનું જ્યારે શૂટિંગ થશે ત્યારે નવા વિડીયોનું શૂટિંગ તમને ફરીથી તમને બતાવવામાં આવશે કે એ વિડીયોનું શૂટિંગ કઈ રીતે થયું. અને જે પણ વિડીયોનું તમને બતાવીશ ને એ બધા વિડીયોનું ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક આપી દઈશ, ફૂલ વિડીયોનું કઈ કઈ રીતના એમનું મેકિંગ હતું અને આઉટપુટ કેવું નીકળ્યું છે એ તમારે જોવા માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી રહેશે. રિલીઝ થવાનો છે, તો આપ સર્વેને એવી મારી પ્રાર્થના કે બને એટલો આ વિડીયો અમારો શેર કરજો, એડી મીડિયામાં આવશે ચેનલમાં, યુટ્યુબ ચેનલમાં, તો બને એટલો શેર કરજો, અને બસ તમારો પ્રેમ આપજો આ વિડીયોને.
કાંઈ વાંધો નહીં કંજુભાઈ, મારા જેવા દર્શક મિત્રો જે પણ જોવો છે બધા ખૂબ પ્રેમાળુ છે, એટલે તમને ખૂબ સપોર્ટ મળવાનો છે, તમે ચિંતા ન કરો. તો કાંઈ વાંધો નહીં મિત્રો, ને લોકમાં મળીએ. તો જય શ્રી રામ, મહાદેવ મહાદેવ, જય માતાજી.